વડોદરા શહેરના ઉત્તર તથા દક્ષિણ વિસ્તારમાં આવેલા તળાવો તથા વરસાદી કાંસોની સફાઈ માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ટેન્ડરો મંગાવવામાં આવ્યા હતા, જેમાં 31 લાખ તથા બીજો 40 લાખ નો એસ્ટિમેટ કામો કરવામાં આવ્યા હતા। ત્યારબાદ આ મુદ્દે વિરોધ પક્ષના નેતા શ્રીમતી હમીબેન રાવતે આ પ્રકારના કામને તેમની 25 વર્ષની રાજકીય કારકિર્દીમાં ક્યારેય જોયું ન હોય તેમ જણાવ્યું હતું। અને આખી આ ટેન્ડર પ્રક્રિયા તથા તેના ઇજારદારો દ્વારા કયા માપદંડોના આધારે આ રકમ એસ્ટિમેટ કરી રજૂ કરવામાં આવ્યો છે તેના ઉપર સવાલો ઉઠાવ્યા હતા। સાથે જ આ જૂની ટેન્ડર પ્રક્રિયાને રદ કરી ફરી નવેસરથી ટેન્ડર બહાર પાડવામાં આવે તેવી માંગણી સ્થાયી સમિતિની સભામાં રજૂઆત કરવામાં આવી હતી। આજે સ્ટેન્ડિંગ કમિટીમાં તલાવના કામો આવ્યા છે। તલાવને કાંસોની સાફ સફાઈના એન્યુઅલ રેટ કોન્ટ્રાક્ટના ઇજારા છે। નોર્થ ઝોન અને સાઉથ ઝોનના કામ આવ્યા છે અને એક કામ 30 લાખનું ને એક કામ 40 લાખનું આ રીતના એસ્ટિમેટેડ કામ આવ્યા છે। મારા 25 વર્ષના સિવિલ ઇન્જિનિયરિંગના કેરિયરમાં કોઈ દિવસ આવું વાહિયાત એબસ્ટ્રેક્ટ નથી જોયું જેના બેઝ પર આ ટેન્ડર બન્યું છે। એમાં નથી સ્કોપ ઓફ વર્ક લખેલો, એટલે કયા તલાવ સફાઈ કરવાના એ નથી લખેલું। એમાં ક્વોન્ટિટીઝ નથી લખી કે કયા તલાવમાં કેટલી ક્વોન્ટિટી કે ટોટલ કેટલી અંદાજિત ક્વોન્ટિટી એ કરવાનું। ખાલી રેટ લખ્યા છે આઇટમના ને એના પછી નીચે લમસમમાં 50 લાખનો એસ્ટિમેટ। કોઈ બી ટેન્ડર, કોઈ બી બિડરને આ ટેન્ડર ભરવું હોય તો આના ભાવ કઈ રીતના ભરશે, જ્યારે એને ખબર નથી કે કયા તલાવ સાફ કરવાના છે, કેટલી ક્વોન્ટિટીમાં વીડ્સ કાઢવાના છે, કે કેટલા સ્ક્વેર મીટર એરિયામાં કામ કરવાનું છે। આવો કોઈ અંદાજ જ ટેન્ડરમાં ના આપવાનો હોય, એનો ફક્ત 50 લાખનું કામ છે, એમાં પાછા એક બિડરે 28% બિલો ભર્યું છે, એક બિડરે 15% બિલો ભર્યું છે। તો મને એ જાણવું છે કે આ બિડર્સ બી કઈ રીતના કોટ કરે છે, જ્યારે એમને ક્વોન્ટિટી નથી ખબર, જગ્યા નથી ખબર, તો એ લોકોએ ભાવ કઈ રીતના ભર્યા। સ્પષ્ટ ઇન્ડિકેશન થાય છે કે એમને જે જૂના વર્ષો જૂના કોન્ટ્રાક્ટર્સ હોય જે લોકોએ આ કામ કર્યું એના સિવાય કોઈને બિડ કરે એવું જરૂરી નથી સમજ્યું। અને આવા ટેન્ડર્સ બનાવનાર ઇન્જિનિયરને બી હું પ્રશ્ન પૂછું છું કે કોઈને તમે બહારવાળું કોઈ આ ટેન્ડર ભરે જ નહીં એ રીતના ડેલિબરેટ ટેન્ડર્સ બનાવ્યા છે। મારી ડિમાન્ડ છે કે તાત્કાલિક ધોરણે આ ચારે ચાર ઇજારા ક્વોન્ટિટીઝ અને સ્કોપ ઓફ વર્ક સ્પેસિફાઈ કરીને રીઇન્વાઇટ કરવામાં આવે અને જૂના તમામ ટેન્ડર્સ કેન્સલ કરવામાં આવે। સાથે સાથે તમને ખ્યાલ હશે કે 2 વર્ષથી મોટા તલાવની સફાઈ, જે વીડ્સની સફાઈ હોય છે, એનામાં તલાવોમાં જે ઉગી નીકળેલા વેલા હોય છે એની સફાઈ મશીનો દ્વારા, એટલે કે વીડ કટિંગ મશીન દ્વારા થાય છે। તેમ છતાં બી 2 વર્ષ પહેલાં જે એસ્ટિમેટ 40-50 લાખનો એન્યુઅલ ઇજારાનો હતો એ જ ઇજારાનો એસ્ટિમેટ હજી બી છે। મારા હિસાબે તો તમામ મોટા તલાવ આ સ્કોપ ઓફ વર્કમાંથી નીકળી જાય તો કદાચ 1/4 જેવો એસ્ટિમેટ રહી જાય, 1/4 નહીં તો કમસેકમ 50% તો થઈ જ જાય। તેમ છતાં આ તમામ ટેન્ડર્સ 40-50 લાખના અંદાજે જે મૂકીને કરવામાં આવ્યા છે એની કોઈ ક્વોન્ટિટી નથી, સ્કોપ ઓફ વર્ક નથી, અને એબ્સર્ડ ટેન્ડર બનાવ્યા છે। આ કોઈ રીતે કોઈ બી ટેન્ડર કમિટી આને એપ્રૂવ ના કરી શકે અને આ બધા ટેન્ડર રદ થવા જોઈએ। મહેન્દ્ર સોલંકી, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા।